पाटण जिल्लामा कोरोनानो कहर आजे पराकाष्ठाए पहोंच्यो हतो अने एना वरवा अने हृदयने हचमचावी नाखे तेवा दृश्यो दारपुर सिविल हॉस्पिटलमां जोवा मळ्या हता। આજે બપોર બાદ પાટણના ધારપુરની સિવિલ હોસ્પિટલમાં એકાએક એક પછી એક 8 થી 10 જેટલી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ લાઇનસર રીતે કોરોના પોઝિટિવ દર્દીઓને લઈને સારવાર માટે આવી પહોંચતા હોસ્પિટલમાં તબીબી તથા બિન તબીબી સ્ટાફમાં અફડાતફડી મચી જતી હતી તે સમગ્ર વ્યવસ્થા જાણે તૂટી પડી હતી। આ તમામ દર્દીઓ પાટણ જિલ્લાના ચાણસમાં પાટણ વારાહી સાંતલપુર સમી જેવા ગામોમાંથી તેમના સ્વજનો સાથે આવી પહોંચ્યા હતા, પરંતુ દર્દીઓ માટે હોસ્પિટલમાં પૂરતા બેડ ન હોવાથી અને ઓક્સિજનનો પુરવઠો પણ ન હોવાથી આ તમામ એમ્બ્યુલન્સો તેમનો વારો આવે ત્યાં સુધી લાઈન લગાવીને કતારમાં દર્દીઓ સાથે વેઇટિંગમાં ઊભી રહી હતી। પાટણની ધારપુર સિવિલના તમામ 296 બેડ હાઉસફુલ થઈ જતા દર્દીઓ ભગવાન ભરોસે હતા। હોસ્પિટલમાં બનાવેલી કોવિડ 19 ની સ્પેશિયલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી અહીંના 296 જેટલા તમામ બેડ ભરાઈ ગયા હોવાથી તેમાં હવે વધુ કોવિડના દર્દીઓને સમાવવાની જગ્યા રહી નથી। કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થવાથી અહીં બેડ ઉપરાંત ઓક્સિજનનો વપરાશ પણ વધી જતા બરબાદ દ્રશ્યો સર્જાયા હતા। જોઈતા તો સરસ છે, પણ અહીં અમારો નંબર આવો જોઈએ ને, 4 કલાકથી બેઠા છીએ એમ। તમે રાધનપુર થી સાહેબ ક્યારના આવ્યા છો? અમે આવ્યા છીએ 3 વાગ્યાના। તો શું થયું છે અત્યારે? હાલ અત્યારે હાલ તો આમ તો કમ્પ્લીટ છે, પણ અમારે હજુ નંબર જ નથી આવ્યો। કેટલા કલાકથી તમે એમ્બ્યુલન્સમાં છો? એમ્બ્યુલન્સમાં અમે 3 વાગ્યાથી કરીને છો। બસ તમારો નંબર આવે છે પણ નંબર જ આવતો નહીં, ક્યારના અમે હેરાન થઈ રહ્યા। આજે બપોરે 3-1 વાગ્યા પછી એક 108 એમ્બ્યુલન્સ ધારપુર સિવિલના કેમ્પસમાં આવીને ઊભી રહી ગઈ હતી, જેના કારણે હોસ્પિટલનો તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ દોડતો થઈ ગયો હતો, પરંતુ એક પણ બેડ ખાલી ન હોવાથી તમામ દર્દીઓને રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું ને તમામ દર્દીઓ એમ્બ્યુલન્સમાં જ રાખવામાં આવ્યા હતા। આ એમ્બ્યુલન્સો પૈકી સમી તાલુકાના મોટી ચંદુર ગામેથી આવેલી 50 વર્ષની એક મહિલા ચંપાબહેન પ્રહલાદભાઈ રાવળના પરિવારજનો પૈકી તેમની દીકરી રંજનબહેનના આક્ષેપ પ્રમાણે તેઓ 4 કલાકથી અહીં આવ્યા છે। તેમના માતાને ઓક્સિજનના અભાવે તેમનું એમ્બ્યુલન્સમાં જ મોત નિપજ્યું હતું। પાછળ લઈ જવાના સાહેબ, હવે તો મારેલા લઈ જાય એટલે